વડોદરામાં જોખમના ભાવીનું ભણતર ને ઘડતર થઈ રહ્યું છે। છાણીમાં રોમન પાર્કમાં આવેલી આંગણવાડી ખસ્તા હાલતમાં જોવા મળી, જેથી આંગણવાડીના ભૂલકાઓને ગરમીમાં શેકાવાનો વારો આવ્યો। છાણીમાં કન્ટેનરમાં ચાલતી આંગણવાડીમાં પંખાની પણ સુવિધા નથી, જેથી કાળઝાળ ગરમીમાં પણ પંખા વગર ભૂલકાઓ ભણવા માટે મજબૂર છે। બીજી તરફ આંગણવાડીમાં પડેલા ખાડામાં ગમે ત્યારે બાળકોને ઈજા પહોંચે છે। એટલું જ નહીં પણ આંગણવાડીના નાના ભૂલકાઓને છેલ્લા બે વર્ષથી ગણવેશ પણ આપવામાં આવ્યા છે, જે અંગે કોંગ્રેસના કોર્પોરેટરે રજૂઆત કરી હોવા છતાં તંત્રના પેટનું પાણી નથી હાલતું। કોંગ્રેસના કોર્પોરેટરે કોર્પોરેશન જગ્યા ફાળવે તો પોતાના ખર્ચે નવી આંગણવાડી બનાવવાની તૈયારી પણ દર્શાવી છે, પરંતુ અધિકારીઓને નાના ભૂલકાઓની કોઈ ચિંતા ન હોય અને એસી ઓફિસમાં તેઓ આરામ ફરમાવે છે। સવાલ એ થાય કે આવી સ્થિતિમાં કેવી રીતે ભણશે ગુજરાતનું ભવિષ્ય, શું આવી રીતે બાળકોનો પાયો મજબૂત કરાશે, અધિકારીઓને એસીની સુવિધા મળે તો આ ભૂલકાઓને પંખાની કેમ નહીં। ઘણા સમયથી આઈ થિંક 15-1 દિવસથી આ કેબિનની હાલત બહુ જ ખરાબ છે। તમે જોઈ શકો છો કે એન્ટ્રન્સ તૂટેલું છે। બે દિવસ પહેલાં એક બેન એન્ટર થઈ અને તૂટી ગયું ને બેનને ઈજા ઘણી થઈ છે। પ્લસ પંખાની વ્યવસ્થા નથી, આજે ઉનાળાનો સમય શરૂ થઈ ગયો છે, પંખાની જે વ્યવસ્થા હોવી જોઈએ એ નથી। ત્રીજું કે જે ટોયલેટ બાથરૂમ વ્યવસ્થિત હોવું જોઈએ એ પણ નથી, ટોયલેટ બાથરૂમ કરે તો બધું બહાર નીકળે છે, એટલે હાઇજીન પણ જે જોવું જોઈએ એ નથી। એટલે મારે જ કહેવું છે કે જો ગવર્મેન્ટ એજ્યુકેશન પાછળ જે ઘણા ખર્ચા કરી રહી છે તો જોડે જોડે જે બેઝિક નીડ્સ છે બાળકોની તે એ પણ જોવું જરૂરી છે। અહીંયા ઓછામાં ઓછા 18-20 બાળકો આવે છે અને આંગણવાડીની હાલત તો તમે જોઈ છે કે બખ્ખું પડી ગયું છે અને બધા તૂટવાડ ચાલુ થઈ ગયું છે। અમે વારંવાર લોકોને જાણ કરી છે ફોન કરીને કે ભાઈ આવું થાય છે આંગણવાડીમાં, કાલે છોકરાને બાળકને કંઈ નુકસાન થશે તો કોણ જવાબદાર। આ રોમન પાર્કની આંગણવાડી વિશે બજેટની સભાની અંદર મેં કમિશનર સાહેબને રજૂઆત કરી હતી કે અમારા વિસ્તારની એક આંગણવાડી છે એની પરિસ્થિતિ આવી ખરાબ છે, તમે તાત્કાલિક ધોરણે નવી અમને કન્ટેનર આપો કાં તો કોઈ જગ્યા ભાડવીને આપો, તો અમે સ્વ ખર્ચે એને નવી આંગણવાડી બનાવવા પણ તૈયાર છે, પણ આજ દિન સુધી કમિશનર સાહેબે કોઈ જવાબ આપ્યો નથી। અને વડોદરા શહેર કે ગુજરાતની અંદર રોડ પર ખાડા જોયા છે પણ આ તો કન્ટેનરની અંદર ભૂવા પડી ગયા છે। હવે અહીંયા ભણતો જે છોકરો છે એના મા બાપ કેવી રિસ્ક ઉપર અહીંયા છોકરાઓને ભણવા મૂકે છે એ સૌથી મોટો પ્રશ્ન છે। એટલે કેટલીક જગ્યા ઉપર સિવિલ સ્ટ્રક્ચરની છે, કેટલીક જગ્યા ઉપર કન્ટેનરમાં અથવા અન્ય માધ્યમથી ચાલી રહી છે, જેમાં આ વિસ્તારની જે આંગણવાડી છે એ એક નંબરના વોર્ડમાં આવેલી છે, જ્યાં જરૂરિયાત મુજબની કન્ટેનર મૂકીને સારા આશયથી આ આંગણવાડીને બનાવીને લોકોના હિતમાં સારું શિક્ષણ મળે, બાળકોને સારું પૌષ્ટિક આહાર મળે અને એમને શિક્ષણની સાથે જે ગંતર છે માવતર છે એ બધી સિસ્ટમમાં જોડાઈને બાળકો પણ અગ્રેસર બને। આખાએ શહેરમાં જ્યાં પણ જાહેર મિલકતો છે એની જાળવણી રાખવાની જવાબદારી જે તે વિસ્તારના નગરજનોની પણ છે, પરંતુ સમય જતાં ત્યાંના કેટલાક જે અનિષ્ટ તત્વો છે એમને આ પંખાને ચોર્યો હશે એવું લાગે છે। આ બજેટમાં 50 જેટલી નવી આંગણવાડીઓ પણ બનાવવા માટેની અમે જહેમત ઉઠાવી છે અને આવનાર સમયમાં આવી જગ્યાઓ શોધી આઈડેન્ટિફાય કરીને નવીન આંગણવાડીઓ પણ બનાવીશું। તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા શિક્ષણમાં બજેટ ખૂબ જ વધારે કરવામાં આવ્યો છે, પરંતુ ખરા અર્થમાં જમીની સ્તર પર શું જે બજેટ છે તે નાના બાળકો સુધી ઉપયોગમાં આવે છે ખરું તે જોવા માટે અત્યારે અમે છાણી વિસ્તારમાં આવેલી જે રોમન પાર્કમાં જે કન્ટેનરમાં ચાલતી આંગણવાડી છે ત્યાં પહોંચ્યા છે। આપ જોઈ શકો છો કે આ કન્ટેનરમાં જે આંગણવાડી ચાલી રહી છે તે આંગણવાડીમાં આપણે અંદર પ્રવેશ કરીએ ત્યાં જ મોટો ખાડો પડી ગયો છે। ખાડો એટલો મોટો છે કે નાના બાળક આરામથી આમાં પડી જાય, અહીંયા કામ કરતા જે હેલ્પર છે કાર્યકર છે તે પણ પડી જાય તેવી પરિસ્થિતિ છે। આપ જોઈ શકો છો કે અહીંયા 15 જેટલા જે બાળકો છે તે અહીંયા ભણે છે, વાલીઓ ખૂબ જ આશા અને ઉમ્મીદ સાથે તેમના બાળકોને અહીંયા ભણવા મોકલે છે કે તેઓ કંઈક શીખશે, નાની ઉંમરમાં તેમનું ઘડપણ સારું થશે, પરંતુ સૌથી મહત્ત્વની બાબત છે કે આંગણવાડીમાં કોઈપણ પ્રકારની સુવિધા અહીંયા છે નહીં, કન્ટેનરમાં ચાલતી આંગણવાડી છે, પંખાની પણ સુવિધા નથી। એક તરફ જે અધિકારીઓ અને શાસકો એસી ચેમ્બરમાં બેસી રહ્યા છે
બીજી તરફ જે બાળકો છે તેમના માટે અહીંયા પંખો પણ નથી મૂકવામાં આવ્યો. આપ જોઈ શકો છો કે જે એક પંખો છે તે ઠીકઠાક ચાલી રહ્યો છે, જ્યારે બીજો જે પંખો છે તે અહીંયા નથી મૂકવામાં આવ્યો. તેના કારણે બાળકોને ગરમીમાં શેકાવવાનો પણ વારો આવ્યો છે. અત્યારે ઉનાળાનો સમય છે અને ઉનાળા સમયમાં જો ગરમીમાં બાળક ભણે તો તે કઈ રીતના સારું શિક્ષણ મેળવી શકશે તે સવાલ છે. આ કન્ટેનરના એન્ટ્રન્સમાં મેં તમને ખાડો બતાવ્યો, તેવી જ રીતના જે અંદર જે અહીંયાના હેલ્પર કામ કરતા હતા તે સમયે જ તે અહીંયા તૂટી ગયું ને તે અંદર તેઓ પડી ગયા હતા તેવી સ્થિતિ છે આંગણવાડીની. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે કરોડો રૂપિયાનું બજેટ રાજ્ય સરકાર શિક્ષણ પાછળ જાહેર કરતું હોય ત્યારે નાના ભૂલકાઓ માટેની જે આંગણવાડી છે તેની આ પ્રકારની દશા કેમ છે? છેલ્લા બે વર્ષથી આંગણવાડીના બાળકોને ગણવેશ પણ નથી આપવામાં આવ્યા, ત્યારે સવાલ એ જ થઈ રહ્યું છે કે શું આવી રીતના ભણશે ગુજરાતના બાળકો, ગુજરાતના નાના ભૂલકાઓ કે જેમને આંગણવાડીમાં પ્રવેશતા જ ખાડામાંથી પસાર થવું પડે છે, સાથે જ તેમને ગરમીમાં શેકાઈને ભણવું પડે છે, સાથે જ જે અહીંયા શૌચાલય છે તે શૌચાલયની પણ સુવિધા ખૂબ જ ખરાબ છે. ત્યારે સવાલ એ થઈ રહ્યું છે કે નવી આંગણવાડી ક્યારે મૂકવામાં આવશે કે પછી કોઈ અન્ય સ્થળે સ્વયંસેવી સંસ્થાઓ આંગણવાડી બનાવવા માટે તૈયાર છે તો તેમને કેમ બનાવવા માટેના જે આદેશ છે તે નથી આપવામાં આવતા કે મંજૂરી નથી આપવામાં આવતી તે અહીંયા સવાલ ઉઠવા પામી રહ્યા છે. ત્યારે એ પણ સવાલ છે કે શું આવી રીતના નાના બાળકોનું ભવિષ્ય બનાવશે સરકાર? કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. રાજકોટમાં જર્જરિત આંગણવાડી ગમે ત્યારે મોતને નોતરી શકે છે. માધાપર ગામની જર્જરિત આંગણવાડીમાં નાના નાના ભૂલકાઓ અભ્યાસ કરી રહ્યા છે. ચૂંટણી પહેલા જ માધાપર ગામ મનપામાં ભળ્યું હતું, પરંતુ આજ દિન સુધી માધાપર ગામમાં કોઈ સુવિધા ઉભી કરવામાં નથી આવી. સ્થાનિક કોર્પોરેટરની ઉદાસીનતાને લીધે નાના ભૂલકાઓ જર્જરિત મકાનમાં અભ્યાસ કરવો પડે છે. આંગણવાડીમાં મોટી મોટી તિરાડો પડેલી પણ જોવા મળે છે, જેથી ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. પરંતુ તંત્રને નાના બાળકોની કોઈ ચિંતા ન હોય તેમ આ ખાડા કાન કરે છે. જોકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને તાત્કાલિક અસરથી માધાપર ગામની આંગણવાડી માટે અન્ય જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરવા આદેશ કર્યા છે. માધાપર ગામે આગામી સમયમાં નવી આંગણવાડી બનવાની છે, પરંતુ સવાલ એ થાય છે કે ક્યારે બનશે નવી આંગણવાડી? ક્યાં સુધી ભૂલકાઓ જર્જરિત આંગણવાડીમાં અભ્યાસ કરશે? આવી જોખમી આંગણવાડીમાં કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? રાજકોટ મહાનગરપાલિકામાં પાંચ ગામ ભેળાઈ પહેલા પણ 350 કરતા વધારે આંગણવાડીઓ હતી અને એમાંથી ને લગભગ 170 જેટલી આંગણવાડીઓ આપણે નવીન કરી નાખી છે અને જેના બિલ્ડિંગ નવા થઈ ગયા છે. હજી પણ તબક્કાવાર આ બધી આંગણવાડીઓ જે ભાડાના મકાનમાં બેસે છે અથવા તો ખૂબ જૂના બિલ્ડિંગો છે કે જે જર્જરિત હાલતમાં આપ્યું છે એ પ્રમાણે હોય તો આ બધાનું નવીનીકરણની કામગીરી ઓલરેડી ચાલુ છે અને દરેક વર્ષે આપણે બજેટેડમાં એની જોગવાઈ પણ અલગથી કરી છે. આ વખતના બજેટમાં પણ આંગણવાડી નવી આંગણવાડી માટેની બજેટમાં જોગવાઈ કરેલી છે અને નવા ગામો ભરેલા છે એમાં પણ વૈકલ્પિક જગ્યાઓ શોધી અને એના ઉપર આંગણવાડી સારામાં સારી બને એના માટે કોઈ બજેટની ઇસ્યુ નથી અને અમારી કામગીરી એમાં ચાલુ છે.